सिल्वर स्क्रीन का जो तारा हमारा हम वतन है, जामनगर से जिसका अनोखा बंधन है, लहू के दो रंग होने का दिया जिसने सबक, जिसने कहा सच के लिए लड़ो मरते दम तक, जो भ्रष्टाचारियों के लिए मृत्युदाता है, जो देशद्रोहियों में कोहराम मचाता है, जिसने नायक को क्रांति वीर बनाया है, बॉलीवुड के नब में तिरंगा लहराया है, अपने वतन से वो है कितने दूर कितने पास, ये जानने के लिए ये मुलाकात है खास। नमस्कार, नोबत ना आंगणे अल्प संवाद में आज आया छे प्रसिद्ध फिल्म डायरेक्टर मेहुल कुमार। सर स्वागत छे आपको। नमस्ते सर। मेहुल कुमार तरीके तो हवे दिग्दर्शक तरीके तो तमारी प्रसिद्धि जग जाहिर छे, परंतु मेहुल कुमार केवी रीते बन्या, જે જામનગરના તમે વતની છો, તો પ્રારંભિક કારકિર્દીની વાત તમે કરો અને કલાના પગલાઓ કેવી રીતે થયા કળા ક્ષેત્રમાં એ વિશે થોડી વાત કરો, અને નોબત સાથે પણ ખાસ તમારો જૂનો સંબંધ છે તો એ વિશે પણ જણાવશો। એમ કહીશ કે પુત્રના લક્ષણ પારણામાંથી આપણા કહેવત છે, એ કહેવત પ્રમાણે બચપણથી જ મને લખવાનો, ગાવાનો, ડાન્સ દરેક શોખ હતો, એટલે બચપણથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું, બચપણથી કવિતાઓ લખી, ફિલ્મો વિશે પણ કંઈ ને કંઈ લખવાનું આવતું હતું। ત્યાર પછી સ્કૂલમાં જ્યારે આવ્યો, નવાનગર હાઈસ્કૂલમાં મેં એજ્યુકેશન લીધું, નવાનગર હાઈસ્કૂલમાં પણ મેં પ્લે કર્યો, અને એ મારો પ્લે કલમજીવી જેનું નામ હતું, એને બેસ્ટ પ્લે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મેળવ્યો। ત્યારથી થોડો કોન્ફિડન્સ હોય તો કે ભાઈ આપણે જે કરીએ એ લોકોને ગમે છે અને લોકો એક્સેપ્ટ પણ કરે છે। ત્યાર પછી ડીકેવી કોલેજમાં આર્ટ્સમાં ભણવાનું શરૂ કર્યું, ડીકેવી કોલેજમાં ફર્સ્ટ યરથી દરેક એન્યુઅલ ફંક્શનમાં મારો પ્લે, અને દરેક વખતે પછી છેલ્લે મારો પ્લેને યુનિવર્સિટી લેવલ પર પ્રાઇઝ મળ્યો। યસ, તો મને થયું કે હવે આપણે કંઈક કરવું જોઈએ, તો આર્ટમાં કંઈ પણ કરવા માટે એક જ મુંબઈ નગરી છે, સપનોનો શહેર જેની ગીત છે, ત્યાં જવું છે, પણ ત્યાં અમારું ન કોઈ ઓળખાણ, ન કોઈની સાથે કોઈ કંઈ કે આપણે જઈ શકીએ ત્યાં રહી શકીએ એવું કંઈ નહીં, ખાલી અનનોન માણસ તરીકે મારે મુંબઈ જવાનું। તો મેં મારા ફાધરને જ્યારે વાત કરી, તો મને કીધું મિત્ર તમે અમે ભણાવ્યો, હવે તારે જે કરવું એ તારી મરજી, પણ હવે પછીનો જે ખર્ચ છે ને એ તારે ભોગવવાનો, તો મુંબઈ જઈશ ને હું તને ટિકિટ આપીશ અને એક તારી વ્યવસ્થા હું કરી દઈશ કે મુંબઈમાં આપણે ઓળખી તમે ફ્લેટ ખાલી છે એવું સર્વન ત્યાં, ને એ લોકો આવી જાય છે વર્ષ ટાઈમ, તો તમને રહેવાની વ્યવસ્થા ફ્રી થઈ જશે। તો હું ખુશ થઈ ગયો, મુંબઈમાં આ કેવત છે કે રોટલો મળે ઓટલો ન મળે, તો હું એ રીતે કોન્ફિડન્સ સાથે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને ટ્રેનમાં બેસી મુંબઈ ગયો, અને મુંબઈ જઈને મેં ત્યાં પછી મારા ફાધરે રંગૂનમાં બોમ્બે મર્કન્ટાઇલ બેંકમાં ચેરમેન થયા, મેનેજિંગ ડિરેક્ટર, એના પછી ચિઠ્ઠી લખી આવ્યો, તો હું જઈને એમને મળ્યો, તો મને કહે દેખો ફિલ્મ લઈને મેં કોઈ પહેચાન નથી, નોકરી કરીને બીએ બીજી આવે ઇકોનોમિક્સ બેંક મેં રહે, કલ શ્યાના જાઓ તો કલ શ્યા સકે, એટલે મને થયું કે ચલો આપણે ટેમ્પરરી કામ તો કરીએ, તો કામ કરશો તો મેં કીધું આગળ વધશો, એવી રીતે મેં મર્કન્ટાઇલ બેંકમાં નોકરી જોઈન કરી પાર્ટ ટાઈમ, અને ત્યાર પછી પ્રવીણભાઈ જોશી આપણા ગુજરાતીના અલગ તો બિગેસ્ટ નામ એવો છે, એમને મેળ્યો, તો એમને મેં કીધું કે તું શું કરવા એવું છે, મારે ઉચ્ચ ડાયરેક્ટર, તો કે હું હજી સુધી ડાયરેક્ટર નથી ગયું, નાટકોમાં તો કામ કરશો, એવી રીતે પછી નાટકોની શરૂઆત કરી, નાટકોની શરૂઆતમાં એવું થયું કે મારા બિગિનિંગમાં જે બી નાટકો આવ્યા ને એ બધા હિટ થયું, એમાં જીગર અને અમી જે જામનગર એક ટૂરમાં અમે આવેલા ગેલેક્સી થિયેટરમાં અને ચાલો જોઈએ વસ્તુ થાય છે। પછી બીજે દિવસે
અનોખા બંધ
ગળે લગાડવા અને ક્યાંય ડાઈ જશે બેઠો ક્યાં લોકો ડ્રિંક સમય ડ્રિંક કરતા કોઈ વાત જ્યુસ પીવો ઠીક પછી મને એક વાત બતાવો પ્રોડ્યુસર ના મારી જાતને નસીબદાર માનજો કે રાજ સાહેબે 5 વર્ષ પછી પિક્ચર કરી કમબેક ફિલ્મ મારી સાથે કરી એવો જ વચન સાહેબે થયું વચન સાહેબે જેને કમબેક નું વિચાર્યું ત્યારે હા 8-10 ડાયરેક્ટરો ના નામ હતા મારું નામ હતું પણ ફાઇનલ થાય કે ન થાય કઈ નહીં તો એમાંથી સિલેક્ટ હું થયો એ કદાચ એમની કંપનીની પણ કંપની પ્રોડ્યુસ થઈ એબીસી જી અને મેં સ્ટોરી સ્ક્રિપ્ટ અને ડાયલોગ જી રિટન એન્ડ ડાયરેક્ટેડ બાય માય સેલ્ફ જામનગર માટે બહુ ગૌરવની વાત કહેવાય અમિતાભ બચ્ચન ની જે ફિલ્મ કંપની હતી એમનું પ્રથમ ફિલ્મ મૃત્યુદાતા પણ દેવકુમાર સરે ડાયરેક્ટ કરેલું એટલે પછી રાસાકે કીધું કોઈ વાત નહીં મિસ્ટર મહેતા હું બોલું મારી સાથે જો ભી પ્રાઇસ ની વાત થાય ફાઇનલ કર રહ્યો આઈ એમ બી રવિવારે મીટિંગ નું ફાઇનલ થયું પ્રાણભાઈ આવ્યા એની સાથે દિનેશ ગાંધી એટલા ફાઇનાન્સ હતા દિનેશભાઈ હું 3 years 10 दिन 10 दिन आउटडोर इंडोर में डिवाइड करके पूरा प्लान बनाया हमने तो आप तुमको मेरी सबसे कोई प्रॉब्लम तुमको जो डेट चाहिए 60 डेज मेरे चाहिए हर महीने 10 10 डिवाइड करके मेरे को चार्ट बता दो इस ड्रेसिस डिस कर देते हैं एंड अरे 6 महीने में विचार करते दम तक रास है ये पहली पिक्चर है ये 6 महीने में पूरी नहीं रिलीज करें सुपर डुपर कितना सेंटर में वर्ल्ड એટલે આ રીતે હિન્દીની મારી સુપર ડુપર હિટ ફિલ્મ મરતે દમ તક થઈ અને મરતે દમ તક પછી મોસ્ટલી બધી હિન્દી પિક્ચરો મેં બનાવી ગુજરાતી પછી જી બનાવવાનો સમય નહોતો તો ત્યાર પછી કન્ટિન્યુ રાસાય સાથે જંગબાઝ બનાવી જંગબાઝ પછી મેં ત્યાર પછી મેં ધરમજી સાથે 4 પિક્ચરો જીતુજી સાથે 4 પિક્ચરો સિના સાહેબ સાથે 1 પિક્ચર બનાવી નાયક સાથે એવી રીતે કન્ટિન્યુ હિન્દીનું સફર ચાલ્યું ત્યાર પછી મને વિચાર્યું કે આપણે પોતે પણ ગુજરાતીમાં તમે પ્રોડ્યુસ કરેલું હિન્દીમાં એક આખું પ્રોડક્શન હાઉસ ખોલીને અને મેં મારું પહેલું પિક્ચર બનાવ્યું ગીત મેરે ગીત મેરે મન કે નહીં પણ એક વાત એવી છે કે ફિરોઝ ખાન જ્યારથી પ્રોડ્યુસર ડાયરેક્ટર બન્યા તો બહારની પિક્ચરો મેં કરતા તો મેં એના સેક્રેટરીને જ્યારે વાત કરી તો મને કે મેડમ કહો આખી ફિલ્મ કરીએ મને નહીં કરે તો કહાની સુન કે ના બોલ દે ને કહાની સુન ને ક્યાં પ્રોબ્લમ તો મેં વાત કરતા હું કહો તો મેં ફિરોઝ ખાનની વાત કરી વિવલ કુમાર સાથે ફિલ્મ કરતા હતા પણ એ ઠીક છે કહાની સુન કે ના પ્રોબ્લમ તેના બંદોબસ્ત જોતો સ્ટોરી સાંભળાવે સ્ટોરી સાંભળી સબ્જેક્ટ ગમી ગયો એને કરું લાગે પ્રાઇસ ચાલો એને સર દેખી આપી ફિલ્મ તમને સ્કૂલ બી દેખી કોલેજ મેં બી દેખી તો અભી આપકી કોઈ પ્રાઇસ મેં એસે દિમાગ માં નહીં રખા મેં ફિલ્મ કા મેં એક બજેટ બનાયા હૈ ઉસમે આપકી પ્રાઇસ 10 લાખ રૂપિયા અચીવ હૈ મને કે 11 લાખ રૂપિયા 11 લાખ મેં કલ આપ કે કલ મેં સેટિંગ મત દે દેતા और मैं बोला सर एक दूसरी बात मैं आपसे क्लियर करना चाहता हूं कई साल की बात है અમારી તિરંગા ક્રાંતિ પર પહેલા ની વાત છે ઓકે હા કારણ કે પહેલું મારું હોમ પ્રોડક્શન ગીત મેરે બન્યું 80s માં હા ફિરોઝ ખાન સલમાન આગા આયશા જુલકા ને ઇન્ટ્રોડ્યુસ કરી દીધું અને પ્રસન્નજી વિશ્વજીત છે એ તો ત્યાર પછી એમાં એક લેશન કાપી ફિરોઝ ખાન ની હોય જતો પ્રોજેક્ટ ટેન્શન માસ્ટર છે ગમે ત્યારે સેફ પર જવું થઈ જાય ત્યારે એટલું મેં મેં ખાસા મેં આપસે એક વાત ક્લિયર કરવા ચાહતા હું ये फिल्म भी मच गई मैंने 6 महीने में मेरे कंप्लीट कर दी और मेरे सेट पे आपके अंदर के डायरेक्टर को जगाना नहीं मैं एक मिनट से भी चुप थे मैंने नहीं पता कि नाइट पड़ से एकदम उबा था मैंने गलत कर बन गया टाइप कर बनता डायरेक्टर डायरेक्ट आर्टिस्ट आर्टिस्ट तुम्हारे कहने पे मैं सारा काम कर एक पीछे 6 महीने में दूसरे
પ્રોફિટ થયું, ઓલ ઇન્ડિયા સરસ રીતે વેચાયું, પ્રોફિટ પણ થયો, કોઈ પ્રોબ્લેમ. અને ત્યાર પછી તિરંગા ક્રાંતિની પોગ્રામ કમ્પ્લીટ માય હોમ ફોલિક્સ તો ચાહો. સર હમણાં તમે વાત કરી કે ફિરોઝ ખાન સાહેબને તમે 11 લાખ માં સાઇન કરેલા, તો આજની જે ઇન્ડસ્ટ્રી છે એમાં કલાકારોની ફીસ અને ફિલ્મોના બજેટ જોઈને વાત અવિશ્વસનીય લાગે. તો તમે જે સમયમાં ફિલ્મો બનાવતા અને અત્યારની જે ફિલ્મો બને છે તેના વિશે બજેટમાં જે તફાવત જમીન આસમાનનો આવી ગયો છે અને કદાચ એમ કહી શકાય કે ઓવર પ્રાઇસિંગ થઈ ગયું છે બધી વાતમાં, એ વિશે તમે શું કહો? ડિફરન્ટ અત્યારે શું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે અત્યારે કમ્પ્યુટર ટેક ઓવર કરી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્રિએશન ઓછો થઈ ગયો, ધંધો વધી ગયો, આર્ટિસ્ટોની પ્રાઇસ એ લોકો વધારે. જ્યારે બિગિનિંગમાં એક કંપની આવી ત્યારે શાહરૂખ ખાનની પ્રાઇસ હાઈએસ્ટ 20 લાખ 30 લાખ રૂપિયા હતી, એ લોકો સીધા 30 લાખ 50 લાખ. ત્યારે કોઈ પણ હિરોઈન 5 લાખ અને હાઈએસ્ટ શ્રીદેવી અને માધુરી હતી જે 20 લાખ ઉપર પ્રાઇસ હતી, 20 લાખ 25 લાખ 20 લાખ. પણ 20-25 ની ઉપર કોઈ સ્ટાર નહોતો, અમિતજી ત્યારે 50 હતા, ત્યાર પછી અમિતજીની પ્રાઇસ 1 કરોડ શું થઈ ગઈ, પણ એ ઘણા ટાઈમ પછી. પણ એટલા માટે અત્યારે જે ફિલ્મો ફ્લોપ થઈ ગઈ છે ને એ બજેટને કારણે, એક આર્ટિસ્ટની એક પિક્ચર રિલીઝ થાય ને તમે વાત કરો કે બજેટ 10 કરોડ લેર આપશે, એક પિક્ચર હિટ થઈ હોય. પહેલાં તો હું તમને વિચારતો હતો, જીતુજી એક વાર સ્ટોરી સંભળાવી કે મેં તીન ફિલ્મ સિંગર જુટી હોય, ઉસકે બાદ હમ લોગ સિંગર થોડી પ્રાઇસ બઢાએ, તો ઉસ ટાઈમ પર મેં 3 લાખ રૂપિયા દેતા થા ટીમ, તો મેરે ફાધર કે સબ મીટિંગ કોઈ બ્રધર કે સબ મીટિંગ કોઈ ઘર પર બેઠે બોલે કિતના બઢાના છે, તો ડેડી ને બોલ 50,000 બઢા દો, તો ફિર મેરા બ્રધર બોલ કે નહીં 50,000 બઢાના કોઈ દેખે નહીં, 50 બઢાને તો બોલ લેતા કે 25 બઢા દો, તો બોલતે ઉસકે બાદ મેને મતલબ પ્રાઇસ માંગના ચાલુ કિયા, તો વો 3.5 કી જગ્હા 4 તક પહોંચા, ફિર 5 તક પહોંચા, અને હાઈએસ્ટ જો મારી પ્રાઇસ હોય તો 20 લાખ 25 લાખ. તો ત્યારના આર્ટિસ્ટો શું છે, થોડું પ્રોડ્યુસર માટે પણ વિચારતા હતા, અત્યારના આર્ટિસ્ટો પ્રોડ્યુસરની કંઈ પરવા નથી, પિક્ચર ચાલે કે ન ચાલે, ના ઇતના પૈસા તમે વિચારો, લહો કે દોરમ ત્યારે મેં બનાવ્યું ત્યારે અક્ષય કુમારે 15 લાખ રૂપિયા પિક્ચર કર્યું, આજે કોઈને કહીએ તો કહેશે કે 15 લાખ અક્ષય કુમાર થોડી કામ કરે, પણ એવું મારું પોતાનું હોમ પ્રોડક્શન તમને ઘોઘા કેટલી મોટી સ્ટાર ક્લાસ, અમિતાભ બચ્ચન, નાના પાટેકર, કબીર બેદી, તબ્બુ, આયશા જુલ્કા, પછી કરિશ્મા કપૂર, શહેજાદ ખાન, ડેની સાહેબ અને કબીર બેદી, અને બીજા ગેસ્ટ રોલમાં બેચારા આર્ટિસ્ટો મોટા થાય તો અલગ 6.5 કરોડ રૂપિયો, આજે કોઈને કહ્યું તો કોઈ માને જ નહીં. અને એ પિક્ચર ત્યારે એ ટાઈમે મેં 40-40 લાખના રેશો ઓલિમ્પિયા વેચાણ ઓવરસીઝ કાલે લોડ કરવાનો છે. તો ત્યારે શું છે, ઓન કેમેરાની પ્રોડ્યુસરને પ્રોફિટ થતું, પિક્ચર ન ચાલે ને તો એ નુકસાની નહોતી થાય. અત્યારે તો તમારું પિક્ચર બની ગયા પછી પણ તમારે રિલીઝ કરવા માટે બીજા તમારી પાસે, આજે પહેલાં અમારું બજેટ પબ્લિસિટીનું હતું 25 લાખ હદમાં ઓલ ઓવર ઇન્ડિયા પબ્લિશ, અત્યારે ઓલ ઇન્ડિયા પબ્લિસિટી તમારે મિનિમમ 10 કરોડ અને વધારેમાં વધારે 20 કરોડ, એટલે બજેટને કારણે પિક્ચરો ફ્લોપ થઈ ગઈ. પણ એમાં આર્ટિસ્ટોએ પ્રાઇસો ખોટી વધારે દીધી છે. પછી જો ને આજે કેટલા મોટા મોટા આર્ટિસ્ટો મારી બેઠા, નાના નાની કીધું કે જ્યારે 5 કરોડ પ્રાઇસ કરીને કીધું તું ઘર પર બેઠે ગયા તરફ મને બેઠા, અત્યારે ઘરે બેઠો અને કે તું યાર બોલા તારા ટાઈમ હશે સહી નહીં બોલા, મને અત્યારે કામ કેટલું નીકળો 10 દિન 15 દિન, તું 10 લાખ રૂપિયા પર ડે ડિવાઈડ કરને તો 1.5 કરોડ 2 કરોડ હોય, 2 કરોડમાં 5 પિક્ચર કરને તો હોય જાય ને, પણ નહીં એક જણે એટલા કંપની બનાવે છે જે જેને પ્રાઇઝ આપે, આજે મમ્મી ના જો ઘરે પ્રાઇઝ ના કાપે, એવા કેટલા આર્ટિસ્ટ છે જે લોકો પ્રાઇઝ કંપની વાળા પહેલી વાર આપી દીધી પછી પિક્ચર ફ્લોપ થઈ ગયું લોકો યાદ કરતા. એટલે આજે ફિલ્મો બની છે બિઝનેસ બહુ સારો છે મલ્ટીપ્લેક્સને કારણે, પણ મેઇન પિક્ચરો ફ્લોપ થાય છે બજેટ કારણે. હવે તમે વિચારો 100 કરોડની પિક્ચર હોય તો 100 કરોડ રિકવર ક્યારે થાય ખબર, કારણ કે આગળ પછી કંપનીવાળા શું કરે છે, ગ્રોસ કલેક્શન છાપવામાં આવે, એટલે ગ્રોસ અને નેટમાં બહુ ફરક છે. મેં એક વાર રિલાયન્સ વાળાને કહ્યું ને તો લોકો ગ્રોસ કલેક્શન શું દેતો તો હસવા લાગ્યો, એની માટે લાફિંગ મેળવાય અમારા શેર બજાર ગયા થાય, અમારી કંપનીની શેર 20 રૂપિયા ઓલિટિયા બળે રહે તો 20 કરોડ સાંભળો તો અહીં સમજી થાય, એટલે એ લોકો ગ્રોસ કરે, કોઈ ગ્રોસ કલેક્શનમાં શું થાય, એ ગ્રોસ કલેક્શનમાં નેટ કેટલું જે હોય 30% ઓનલી જીએસટી કપાય, થિયેટર નું રેન્ટ રેન્ટ નથી એવો પર્સેન્ટેજ છે, પર્સેન્ટેજ કપાય 50% થિયેટરના ફર્સ્ટ વીક, ત્યાર પછી વધે ને તો નેટ 30% વધે, તો 100 કરોડનો ધંધો થાય ને તો 30 કરોડ નેટ મળે છે. પણ એ લોકો શું આવી રીતે ચાલે છે ગેમ, એ ગેમમાં બધા આર્ટિસ્ટો ઇન્વોલ્વ થઈ ગયા છે, આર્ટિસ્ટોને પાર્ટનરશીપ. એટલે તમે જુઓ ને કોઈ પણ મોટી પિક્ચર હોય છે તમે 4 પ્રોડ્યુસર હોય છે, એક પ્રોડ્યુસર કોઈ ફિલ્મ આજે બનાવી ન શકે, જસરાજમાં આવે પાર્ટનરો જોઈએ, સાજી નડિયા વાળાના પિક્ચરમાં પાર્ટનર જોઈએ, એવી રીતે ચાલે. જે તમે આ વાત કરી એની એક પોઝિટિવ સાઈડ એ છે કે મલ્ટીપ્લેક્સ કલ્ચરમાં
નાની ફિલ્મો પણ હિટ થવા માંડી, જેને કારણે વિષયો ઘણા અલગ અલગ વિષયો ઉપર ફિલ્મો બનવા લાગી છે. અને જામનગર ને પેલું મલ્ટીપ્લેક્સ પણ તમે એક વતનના ઋણ ચૂકવવા માટે કરીને આપ્યું છે, એ માટે પણ ધન્યવાદ. આજના જમાનામાં નવોદિત કલાકારોને તમારી જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવું હોય તો તમે શું માર્ગદર્શન આપશો? જો નવોદિત કલાકારો માટે હું ડેફિનેટ કહીશ કે તમારામાં ટેલેન્ટ હોય, એકદમ કોન્ફિડન્સ હોય અને તમે જે લાઈનમાં જવા માંગતા હો એ લાઈનનું ટોટલ અનુભવ તમને હોય, ત્યાર પછી કોન્ફિડન્સથી તમે ત્યાં જાઓ અને કરેક્ટ કોન્ટેક્ટ કરો તો ડેફિનેટ ચાન્સ મળે. એવું નથી કરતો, પણ પહેલાં જે ઇઝી હતું ને એવું ઇઝી હવે નથી. પહેલાં શું હતું કે કોઈ પણ ડાયરેક્ટ તમે પ્રોડ્યુસર ડાયરેક્ટરને મળી શકતા હતા. હવે આ કંપનીવાળા વિશે કરી છે, બિઝનેસ મેનેજર, કાસ્ટિંગ ડાયરેક્ટર, ક્રિએટિવ હેડ, આવા બધા એવા બનાવ્યા છે જેને ફિલ્મ મેકરોનું યાદ નથી હોતું. પણ તમે નહીં વિચારો કે આજે કોઈ મોટું પ્રોડ્યુસર કે ડાયરેક્ટર કે મિસ્ટર સાથે કામ કરવા જતા હોય તો એ બિઝનેસ મેનેજર મોસ્ટલી લેડીઝ છોકરીઓ બધી રાખી દીધી. ફિલ્મ લાઈનનું કે અનુભવ સર, આપકા ઇમેલ, આપકા બાયોડેટા ભેજ દેના. હવે વિચારો, જે માણસે ફિલ્મ લાઈનમાં 40 વર્ષ થયા હોય એનો બાયોડેટા માંગી લો, એને કારણે જૂના મેકરો કોઈ ફિલ્મ બનાવતા જ નથી. તમે વિચારો ને કે આજે બનાવવો હોય છતાં જોરદાર કરે. જયારે થિયેટરમાં ફિલ્મ જોવી અને ઓટીટી પર જોવી બહુ ફરક છે. ત્યારે વિડીયો આવ્યા ને ત્યારે બધા બધા ફિલ્મ લાઈન ખતમ હોય જાય. ત્યારે હું મારા ઇન્ટરવ્યુમાં કહેતો કે ફિલ્મ લાઈન કભી ખતમ નહીં હોય, થિયેટર મેં જો ફિલ્મ લાઈન કા ઇન્વોલ્વમેન્ટ પ્રેક્ષકો કા હોતા હૈ વો મતલબ ઓટીટી પર નહીં હોતા. ઓટીટી પર આપ ફિલ્મ મોબાઈલ પર દેખ સકતે હો, ટીવી પર દેખ સકતે હો, ઓર ફિર કિસી કા ફોન આયા આપને ફોન ઉઠા લિયા તો ઇન્વોલ્વમેન્ટ નથી થતો. પહેલા માં શું છે, તમે જ્યારે થિયેટરમાં બેઠા હો તો ટોટલ તમે સ્ક્રિપ્ટમાં ઇન્વોલ્વ હો, ઇમોશન્સમાં ઇન્વોલ્વ થાઓ, એક્શનમાં તાલીઓ પડતી હોય, બધું હોય છે. તો ઓટીટી છે અત્યારે પ્લસ સાઈડ, પણ એવું નથી કે ફિલ્મ લાઈને ઓટીટી એકદમ પહેલું કરે. આજે ઘણા મિત્રો ઓટીટી પર બનાવી રહ્યા છે, પણ હવે એ લોકો શું છે, મોટી પિક્ચરો ખરીદવાનું બંધ કરી દીધું. એ લોકોએ બજેટમાં બે ચાર મોટી પિક્ચરો હમણાં લીધી હતી ને, એ લોકો 60 કરોડ 70 થયા, બધી ફ્લોપ થઈ ગઈ. એટલે એ લોકોએ હવે ડિસાઈડ કર્યું છે કે એવી પિક્ચરને શું છે મિનિમમ બજેટ આપવું અને સબ્જેક્ટ આપવું, તો એ કરી રહ્યા છે. નમસ્કાર, આ હતા મેહુલ કુમાર, ફરી મળશું નોબત ડિજિટલ નામને. 你好。